હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં વટાણા સરસ ફ્રેશ મળતા હોય છે, તો આજે લીલા વટાણા અને બટેકાના ગોટા બનાવીશું. લીલા વટાણા અને બટેકાના ગોટા બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં એક વાટકી ફ્રેશ લીલા વટાણા લઈશું. પછી તેમાં એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને તેમાં 7-8 લીલા મરચાં એડ કરીશું. હું અહીંયા ગોટા મીડિયમ તીખા કરી રહી છું. જો તમારે વધારે તીખા જોતા હોય તો તમે લીલા મરચાં વધારે એડ કરી શકો છો. પછી તેને દરદરા ક્રશ કરી લેવાના છે. હવે એક બાઉલમાં એક વાટકી ચણાનો રોટ લઈશું. અહીંયા હું ગોટાને ક્રિસ્પી કરવા માટે 1/2 વાટકી ચોખાનો લોટ એડ કરી રહી છું. તમે ચોખાની જગ્યાએ રવાને થોડો મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં થોડું પાણી એડ કરતા જઈને બેટર તૈયાર કરી લઈશું. બેટરને બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી લોટમાં ગાંઠા ન રહી જાય. બેટર આ રીતે પતલું તૈયાર કરી લેવાનું છે. હવે 3 બટાટાને બાફીને તેની છાલ ઉતારીને લઈ લીધા છે. હવે બટાટાને આપણે બેટરમાં જ છીણી લઈશું. બટાટાને આ રીતે છીણવાથી બેટરમાં સરસ મિક્સ થઈ જાય છે અને તેના લમ્સ પણ નથી રહેતા. પછી તેમાં ક્રશ કરેલા વટાણાને એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં 2 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સથી ગોટામાં સરસ ટેસ્ટ આવે છે. જો ચીલી ફ્લેક્સ ના હોય તો ચીલી ફ્લેક્સની જગ્યાએ તમારે સૂકા મરચાંને મિક્સરમાં ક્રશ કરીને પણ એડ કરી શકો છો. પછી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 1 ચમચી ચાટ મસાલો અને 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ચાટ મસાલો અને ગરમ મસાલો એડ કરવાથી ગોટામાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તો તમે પણ જરૂર એડ કરજો. બેટર તૈયાર થઈ ગયું છે તો તેને આપણે 5-10 મિનિટ ઢાંકણ ઢાંકી રેસ્ટ થવા દઈશું. બીજી બાજુ આપણે 1 કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બેટરમાં 1/4 ચમચી સાજીના ફૂલ એડ કરીશું. સાજીના ફૂલને ખાવાના સોડા કે બેકિંગ સોડા પણ કહેવાય છે. સાજીના ફૂલ ઉપર 1/2 લીંબુનો રસ એડ કરી તેને મિક્સ કરી લેવાનું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે હાથેથી આ રીતે ગોટાનું બેટર લઈને ગોટા ઉતારી લઈશું. ગોટા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. જો ગોટા ગોલ્ડન બ્રાઉન નહીં થાય તો તેમાં વટાણા કાચા રહી જશે.
તો ગોટા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને પ્લેટમાં લઈ લઈશું। તો લીલા વટાણા બટેટાના ગોટાને ટામેટા કેચપ સાથે સર્વ કરી લઈશું। લીલા વટાણા બટેકાના ગોટા તૈયાર થઈ ગયા છે, તો તમે પણ શિયાળામાં જરૂર ટ્રાય કરો અને મને કોમેન્ટ કરી જરૂર જણાવો। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।